वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘન શ્યામ મહારાજની કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ સંતોએ દિવ્ય ગાન કર્યું તરંગેર હરિભક્તોને સમાધિ થઈ આ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું તીજે પોર રહેકે बाझिन्त्र सब बाझत भये ऐसे बजे को दीन तेजे पोर रहे दिन ही तब सभा हरि किन सब बाजत भये ऐसे बजे को दीन संत अरुण रूपति आए सब सभा भय हे अनूप તા બેચ બેઠે શ્રી બ્રહ્માદિક કે ભૂપ દિવસનો ત્રીજો પહોર જ્યારે થયો ત્યારે શ્રીહરિએ સભા કરી વાજિંત્રો સર્વે એવી રીતે વાગવા લાગ્યા પહેલા ક્યારેય વાગ્યા ન હોય બધા સંતોને દરબારો આવ્યા અનુપમ સભા થઈ બ્રહ્મા આદિ ઈશ્વરોના પણ નિયંત્રા શ્રીહરી તે સભાની વચ્ચે આવીને બિરાજમાન થયા જે સંતો ગાયક હતા તેમણે વાજિંત્ર સાથે બોલાવ્યા ખૂબ જ હેતથી બોલાવેલા તે બધા સંતો સભામાં આવી ગયા સરોદ સિતાર તંબુર તબલા મોરચંગ શ્રીમંડલ અને રામેન્દ્રનું યંત્ર આ બધા વાજિંત્ર હતા બોલો આપણે બે જ બે વાજિંત્રો તો કેવી મજા આવે છે હરીશભાઈને જામો પડી ગયો ઠંડી ઉડી ગયા છે ખરેખર આપણા ઇન્ડિયામાં કીર્તન ભક્તિ થતી હોય પાંચ દસ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ઓર્ગન હોય તબલા હોય વાયોલીન હોય સિતાર હોય ફ્લૂટ હોય અને ભાઈ જમાવટ થઈ હોય ને જોવા જેવી છે અને પાછા બધા વાજિંત્રો એક સુરમાં હોય એની વધારે મીઠાશ છે ખૂબ સુંદર પ્રસંગ આવે છે સાંભળી આપણે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બંને વગાડવા માટે સરોદ લીધા પ્રેમાનંદ સ્વામીએ તબલા લીધા પ્રેમાનંદ સ્વામી તબલા વગાડતા હતા એ બહુ ઓછા પ્રસંગો છે પણ આમાં છે એટલે સ્વામીને આવડતા તો હશે જ અનેક સામાન્ય બાબત એવી છે જેને ગાતા આવડતું હોય ને એને તબલા લગભગ આવડતા જ હોય થોડા અથવા વધારે પણ આવડતા જ હોય એ બંને પરમ નિપુણ દેવાનંદ સ્વામીએ શ્રીમંડલ લીધું હવે આ બધા વાજિંત્રો તો અત્યારે ખબર પણ નથી પડતા હા મુક્તો સુખાનંદ મુનિ અને જ્ઞાનાનંદ મુનિ બંને સિતાર સુંદર વગાડતા હતા ચુગન મુગન અને છબીલદાસ આ ત્રણેય ઉત્સાહથી મોરચંદ વાદ્યને વગાડતા હતા વિક્રમાનંદ મુનિ તંબુર વગાડતા હતા હરિતાનંદ સ્વામી અને નિર્વિકારાનંદ સ્વામી આનંદિત થઈને મંજીરા વગાડતા હતા આ મંજીરા વગાડવાની એ પણ કળા છે બાકી ઘણા તો મંજીરા વગાડે આપણે કેવું પડે બંધ કરો બંધ કરો બધા કરતા એનું જ જુદું વાગતું હોય અને એ પાછા મોટા મંજીરા લીધા હોય આપણને માથામાં વાગે હા પેલા ડાયરા વાળા જોડે મંજીરા વગાડનારા જોયા છે ને આમ છૂટા મંજીરા વગાડે જોયા છે ને એના ડાયરામાં બધા મંજીરા વાળાને જ જોતા હોય ખાસ અને એ શું જોતા હોય કે આના માથામાં વાગશે તો નહીં તો વાગશે બાર વાગી જાય પણ એના માથામાં ના વાગે બોલો છૂટા ઉછાળતા હોય મંજીરા જોયા છે ને લોખંડ ના ઉછાળતા હોય આ બંને સંતો મંજીરા વગાડે છે ધન્યાશ્રી જે રાગ કહેવાય છે તેના પદ બોલાવા લાગ્યા પ્રથમ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ગાયું તે પછી બ્રહ્માનંદ સ્વામી તેજ રાગમાં ધૂમ મચાવી પ્રેમાનંદ સ્વામી તરત જ કાફી અને હોરીના પદ જોરદાર શૈલીથી ગાયા શું મહારાજના સમયની કીર્તન ભક્તિ હશે તેમજ વસંત અને ધુમારના અનુપમ સરસ પદ ઉદાર સ્વભાવના સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ગાયા શ્રી હરિ તે ગાનમાં તાન તોડતા શ્રીહરિતા મે તાનહી તો રે ખસત ખસતહી આવત ઓ રે મધુર સ્વર મહા કો ભારે બાજા મે હો ત એક તારી શ્રેહરિતા મે તાનહી તો રે ખસત ખસત હિ આવત ઓ રે મહારાજ સંતો કીર્તન ગાતા હતા ને મારા તાન તોડતા એટલે તાનમાં આવી જતા ભાન ભૂલી જતા ખસતા ખસતા એકદમ નજીક આવી જતા ઢોલિયા ઉપર બેઠા હોય રાજાધિરાજ બની બેઠા હોય અને બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી ધૂમ મચાવી દીધી હોય હા ખબર છે ને ભગવાન પોતાનું ભગવાન પણ ભૂલી જાય હા ઢોલિયા ઉપરથી નીચે આવી જાય વાહ પ્રેમાનંદ વાહ મુક્તાનંદ સ્વામી અરે વાહ વાહ બ્રહ્માનંદ સ્વામી શું ક્યાં બાત હે સંગીતનો સંગીત નો શબ્દ છે ક્યા બાત હે મહારાજ એવા મસ્ત બની જાય પ્રેમાનંદ સ્વામી પણ ગાયું છે ને એ આવે ઓરા ઓરા ખસતા ક્યારે હવે દેખો રે હરી હસતા મહારાજ ખસતા ખસતા પ્રેમાનંદ સ્વામી ગાતા હોય ને તો આવી જતા બ્રહ્માનંદ સ્વામી સવારના પહોરમાં પ્રભાતી રાગ ગાવા માટે અક્ષર ઓરડીમાં આવે મહારાજ પોઢ્યા હોય સ્વામી દૂર બેસીને એક પછી એક એક પછી એક પ્રભાત્યુ ગાય ચાર પદ પૂરા થાય આખો શ્રીજી મહારાજનો ઢોલિયો ખેંચાય એવું કહેવાય છે મહારાજનો આખો ઢોલિયો ખેંચાતો ખેંચાતો બ્રહ્માનંદ સ્વામી બેઠા હોય ત્યાં બાજુમાં આવી જાય ભગવાન શ્રી હરિ આળસ મરોડીને પથારીમાં બેઠા થાય બ્રહ્માનંદ સ્વામીના માથે બે હાથ મૂકે ત્યારે સ્વામી બંને આંખ ખોલે અને કીર્તન ભક્તિ રાખે આવી રીતે બ્રહ્માનંદ સ્વામી શ્રીજી જગાડતા ઘણી વાર હરિભક્તો પ્રશ્ન પૂછતા હોય કે સ્વામી કથા વધારે સારી કીર્તન વધારે સારા આવા પ્રશ્ન પૂછનારને આપણે ટૂંકો બીજો પ્રશ્ન પૂછવો જોઈએ કે હું તમને પૂછું કે હવા વધારે સારી પાણી વધારે સારું બોલો કયું વધારે સારું કેમ બોલ્યા રોટલી વધારે સારી શાક વધારે સારું અને એમાં જો સ્વામી એ ભૂલથી એમ કીધું કે ભગત કથા ઉત્તમ કહેવાય ને સારી કેવાય તો આ લાકડું એવું પકડે એવું પકડે કોઈ કીર્તન ગાતા ને ત્યાં જ ને કે તમે હું મંડ્યા છો આમાં કોઈનું કલ્યાણ નહીં થાય મહારાજે કીધું ગાયું તે ના કયા પોર આટલું જ આટલું જ પકડી લે શાસ્ત્રોની વાતનો તો એટલો બધો દુરુપયોગ થયો છે સમાજમાં બિભેદ ત્યલ્પ શ્રુતા વેદ મામયમ પ્રતરીશ્યતી જીવનમાં ત્રણ વાત યાદ રાખવા જેવી એ તમે ત્રણ વાત રાખજો યાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ જેણે આ પદ લખ્યું કડી લખી કેટલી મીઠી વાત ત્રણ વાત તો યાદ રાખવી જ જોઈએ ઓછામાં ઓછી આપણા શરીરમાં આ ભૌતિક જગતમાં આ જગતના પદાર્થોમાં ચાલો આપણે બે ત્રણ એક્ઝામ્પલ જોઈએ તમારી બધાની પાસે સેલફોન હશે બધાની પાસે વાત સાચી ને એપલ કંપનીનો આઈ સેવન લેટેસ્ટ સારામાં સારો ફોન હોય બરાબર સારામાં સારો ફોન હોય પણ સિગ્નલ ન હોય તો કોઈ કામનો ખરો આઉટ ઓફ કવરેજ હોય કોઈ કામનો ખરો ફોન ગમે એટલો સારો એ મહત્વનું છે એની સાથે સાથે સારી સિગ્નલ પણ મહત્વની છે જે લોકો પ્રશ્નો વારંવાર પૂછતા હોય આ સમાજમાં એવા એવા પ્રશ્નો પૂછીને લોકોએ ધર્મની એમ કહી શકાય પથારી ફેરવી નાખી મૂળ અક્ષર કોણ ગુણાતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી આ ચર્ચા તો બસો વર્ષથી ચાલે છે મુરગી પહેલા આવી કે ઇન્ડુ પહેલા આવી ભગવાને તમને સમય આપ્યો છે ફુરસદ આપી છે તમે આવી કુથલી કરો ધર્મશાસ્ત્રમાંથી આવી રીતે તમે જુદા જુદા પ્રશ્નો ઉભા કરો જેનો કોઈ અર્થ ન સરે એટલા માટે કહું છું મોબાઈલ ગમે એટલો સારો સિગ્નલ નથી કોઈ કામનો નથી સિગ્નલ સારામાં સારી છે મોબાઈલ સારામાં સારો છે બેલેન્સ નથી તો પણ કોઈ કામનો નહીં મોબાઈલ સારો છે સિગ્નલ પણ સારી છે બેલેન્સ પણ સારું છે પણ બેટરી ટોટલી ડિસ્ચાર્જ છે ટોટલી ડ્રેન્ડ આઉટ તો નો યુઝ કોઈ કામ ન લાગે ગાડી ગમે એટલી સારી બીએમડબલ્યુ છે તમારી પાસે રોલ્સ રોયસ છે ફરારી છે બરાબર ગાડી ગમે એટલી સારી પણ ડ્રાઈવર નથી તો બોલો કેટલું નાનું આ પ્રેઝન્ટેશનમાં મેં એકવાર આપણે લીધેલી વાસ્તુ કે અહીંયા નથી બતાવ્યું બાર મેં ગયા હતા ટેનિસ ત્યારે લીધું પ્રેઝન્ટેશનમાં ગાડી ગમે એટલી સારી છે એના કરતા મહત્વનું કોણ છે ડ્રાઈવર અમેરિકામાં તમને બધી ગાડી મફત ભાડે મળે ઓછા ચાર્જમાં પણ ડ્રાઈવર સાથે ગાડી લો તો કેટલો ચાર્જ થાય ઇન્ડિયામાં ડ્રાઈવરની કિંમત નથી પણ આ દેશમાં ગાડી કરતા ડ્રાઈવર મહત્વનો છે ડ્રાઈવર ગમે એટલો સારો હોય પણ ડીઝલ કે પેટ્રોલ ન હોય તો ગાડી સારામાં સારી ડીઝલ પેટ્રોલ સારામાં સારું બધું સારું પણ ટાયર ફેટ થઈ ગયા છે તો આ દુનિયાની એક વસ્તુમાં પણ આપણે એવો પ્રશ્ન નથી પૂછી શકતા કે ગાડી મહત્વની કે ડ્રાઈવર મહત્વનો પૂછીએ છીએ બંને પોતપોતાની જગ્યાએ મહત્વના છે હું એ કહેવા માંગુ છું અમેરિકા આવું છે તો પાસપોર્ટ જ ન હોય તો પાસપોર્ટ આવ્યો પણ વિઝા જ નથી તો વિઝા છે પણ ટિકિટ નથી તો બોલો ટિકિટ નથી તો વિઝા કામના વિઝા નથી તો પાસપોર્ટ કામનો પાસપોર્ટ નથી તો અમેરિકાની આવવાની ઈચ્છા કામની બાબુ કાકા સમજવા જેવું આ લોજિક છે એટલા માટે તમને કહું છું થોડા આગળ વધીએ આપણા સત્સંગમાં એક બહુ મોટો પ્રોબ્લેમ ક્યાં છે ત્રણ બાબત સમજવા જેવી છે એક સત્સંગ એ શું સમજવા જેવાનું છે બીજું સ્મરણ એટલે ભગવાન સાથેનું આપણું એટેચમેન્ટ જેને ભક્તિ કહીએ ભગવાનનું ભજન કહીએ ભગવાનનું સ્મરણ કહીએ આ સમજવા જેવી વસ્તુ છે અને ત્રીજી સમજણ આ ત્રણેય બાબતમાં જીરો હોય અને સત્સંગમાં પાછા હીરોથિન ફરતા હોય અને પાછા કે મને સ્વામીએ કીધું છે કે કથા ઉત્તમ કહેવાય કીર્તન ઉત્તમ ના કહેવાય હરિચરિત્રામૃત સાગરમાં પણ વાત આવી હતી વચનામૃતમાં પણ મહારાજે કીધું ગાયો તે શાસ્ત્રની અડધી વાતો સંતોની કોઈ અપ્રાસંગિક વાતો આગળ પાછળના પ્રસંગને છોડીને સંદર્ભને છોડીને પકડેલી વાતો આપણે આપણા મનના ઈરાદાઓ મનની ગાંઠો મજબૂત કરવા માટે વાપરતા હોઈએ છીએ પણ ક્યારેક ક્યારેક વાલા ભક્તો એટલા માટે આ કથામાં પ્રસંગ લઈએ છીએ કીર્તન ભક્તિ એની જગ્યાએ શ્રેષ્ઠ છે કથા વાર્તા એની જગ્યાએ શ્રેષ્ઠ છે આપણા શરીરમાં વિટામિન સી ગમે એટલું સારું છે પણ વિટામિન ડી એકદમ જીરો થઈ જાય તો શું થાય શું થાય હાડકા ખલાસ થઈ જાય સાચી વાત છે ચાલો વિટામિન સી ડી બે છે બી ટવેલ ઝીરો થઈ જાય શું થાય કેવા ચક્કર આવે કેવું માથું દુખે ચાલો વિટામિન સી છે ડી છે છે બી હિમોગ્લોબિન થઈ શું થાય બોલો તો ડાયા માણસો તમે બધા મરી જાય પતી ગયું ઝીરો જ થઈ જાય આપણા વડોદરાના એક સારા હારી ભગત આપણા સતીશ ભગત રોપાવાળા એમના સગા ભાઈ ગિરીશભાઈ એમને હિમોગ્લોબિન એકદમ ઓછું થઈ ગયું ખબર ન પડી કઈ મેડિકલ ચેકઅપ કરાવવું થઈ ગયા બોલો યંગ ઉંમરમાં વડોદરાની હમણાં ની ઘટના કહેવાય માગું છું આપણે આવા જે પ્રશ્નો પૂછીએ છીએ પૂછવું જોઈએ સ્વામી કથા હું કથા વાર્તાના રસ્તે આગળ વધુ કીર્તનના રસ્તે આગળ વળું ત્યારે સંતોને એમ લાગે ભાઈ આ ભગત માટે અત્યારે કથા વાર્તા બરાબર છે તો સંતો એમ કહેશે ભગત સાંભળો પણ સંતોએ ભૂલે ચૂકે એમ કીધું કે ભગત કથા વાર્તા સારી છે પણ આપણે એનો સાર્વત્રિક અર્થ કરી નાખીએ કે કીર્તન ભક્તિ કરતા કથા સારી છે શ્રેષ્ઠ છે કીર્તન ભક્તિની જરૂર જ નથી આપણી રીતે જે ગોઠવી દઈએ છીએ એમાંથી ધર્મ જગત ધર્મની જે સ્ટ્રકચર છે આખું બિલ્ડિંગ ઊભી છે આનો એક બાજુનો પિલર તોડી નાખો નબળું કોણ થાય છે આપણા પૂજ્ય ગુરુજીની પણ એ રુચિ છે કે મહારાજનો દિવ્ય વારસો સંગીતનો વારસો સંસ્કૃતનો વારસો કથા વાર્તાનો વારસો શિલ્પશાસ્ત્ર નો વારસો આ દરેક વારસા શ્રીજી મહારાજે આ સત્સંગની પ્રવર્તાવેલી દરેક પરંપરાઓ આપણા સંતોમાં આપણા હરિભક્તોમાં જીવંત રહે એટલા માટે મહારાજે કેવી સરસ આ બધી રીતો પ્રવર્તાવી ગુરુજીએ પણ આપણા શ્રીજી સ્વામી કીર્તન ગાય કેટલો આપણને આનંદ થાય એ ધૂન ગાતા હોય જોયું છે ને આપણે આપણા આધાર સ્વામી છે એમને ફાઇન આર્ટ્સના ક્લાસ કરવા માટે ભણવા માટે ગુરુજીએ કાશી મૂક્યા ખૂબ સારું ભણ્યા ગોલ્ડ મેડાલિસ્ટ થયા અને અત્યારે એટલું સુંદર મહારાજનું ચિત્ર બનાવે છે ચિત્રકળામાં એટલા નિષ્ણાત અને પારંગત છે તમે જો એમના બનાવેલા ચિત્ર ડ્રોઈંગ્સ જુઓ આપણને આનંદ થાય આ પણ એક કળા છે અને આને પણ સત્સંગમાં જીવંત રાખવાની જરૂર છે મહારાજ આવી રીતે કીર્તન ભક્તિ કરાવે છે સંતો કીર્તન ગાય છે ખસતહી આવત ઓ રે ખસતા ખસતા મહારાજ ઓરાયવા સાંભળો કેટલું સરસ સ્વામી લખે છે હરે કો ગુણ હરે કો ગણે કો અતિતાના એસો તાનન કોઈ કુ જાના હરે કો ગણે કો એટલે ગાનેકો હરે કો ગણે કો અતિતાના એસો તાનન કોઈ કુ જાના સંત કો સુની કે સુંદર ગાના બોલત ભયે નૃપતે સુજાના ભય નૃપેશરિકુ ગણેશ કોને ગાનમાં ઘણું તાન હતું સંતો ગાઈ એમાં મહારાજને ખૂબ રસ હતો તેવું તાન બીજા કોઈને ન હતું સંતોનું સુંદર ગાન સાંભળીને બધા સુગ્ન દરબારો પણ બોલવા લાગ્યા મોટા મોટા રાજદરબારોમાં સંગીતના કાર્યક્રમો જોયા છે પણ આજે આપણે અહીંયા જેવું ગાન સાંભળ્યું તેવું પહેલા ક્યારેય સાંભળ્યું નથી હરિભક્તો પ્રાર્થના કરે છે હે ભગવાન હે હરે મહારાજ મસ્ત બન્યા હરિભક્તો પણ કીર્તનમાં લીન થયા અને હરિભક્તો હવે પ્રાર્થના કરે છે પ્રભુ અમે રાજા મહારાજાઓને ત્યાં ગયા સંગીતના ડાયરાઓ જલસાઓ મહેફીલો ઘણી માણી પણ આ સંતો હૃદયથી જે ગાઈ રહ્યા છે આવું ગાયન અમે સાંભળ્યું નથી તુમ નિશ્ચે ભગવાન હરે હમ જાને આજ ઇતને દિન તવ તવહી ગયે અકાજ ભગવાન હરિ તમે ખરેખર ભગવાન છો આજ અમને સમજાયું આવા સાધુઓ આવું કીર્તન ગાય આ સંગીત જે રાજા મહારાજાઓના મહેલમાં નથી જ્યાં દુનિયાના કોઈ ખૂણે જોવા ન મળે પ્રભુ તમારી આ સભામાં દરેક દરેક કળાઓ સાક્ષાત પ્રગટ છે સંસ્કૃતના વિદ્વાનો છે પાળનારા એકાંતિક ભક્તો છે આ બધાનું કારણ ભગવાન તમે પ્રગટ છો આપણા લોયાધામ મંદિરમાં તમે જુઓ કેવા સંતો છે શ્રીજી સ્વામી જેવા સંગીતજ્ઞ પૂજ્ય નિષ્કામ સ્વામી જેવા નિષ્કામ ભાવે સેવા કરનારા કથા વાર્તા તમે જાણો છો ને નીલકંઠ સ્વામી સ્વામી જેવા સેવાભાવી ધ્યાન સ્વામી ન્યાલકર્ણ ભગત આપણા ભક્તો બધા તમે જો આનું કારણ શું છે જ્યાં ભગવાન પ્રગટ છે ત્યાં ઓટોમેટિક અષ્ટ સિદ્ધિ અને નવનિધિ ભેગા થઈ જાય કરવા ન પડે અને બાકી ઘણા માણસ ભેગા કરવા જાય ને તો બે ભેગા બોલાય ત્રણ પાછા જતા રે હરિભક્તોને નિશ્ચય થયો પ્રાર્થના કરે છે તુમ નિશ્ચય ભગવાન હરે હમી જાને આજ ઇતને દિન તવિના સબ હે ગયે અકાર સબ હે ગયે અકાર તુમ હિ મિલે સુફલ હરિભક્તો પ્રાર્થના કેવી સરસ કરે છે પ્રભુ હવે અમને નિશ્ચય થયો આપ ભગવાન છો આજ અમને સમજાયું આટલા દિવસ સુધી આપના દર્શન અમને ન થયા ખરેખર તે બધા દિવસો અમારા નક્કામાં ગયા આજ આપ અમને મળ્યા છો તેથી અમારા અનંત જન્મ સુફળ થઈ ગયા છે કથા સાંભળનારા બધા ભક્તો સાંભળો આપણા બધા માટે આ મોટી વાત છે આપણને આ મહારાજ મળ્યા એ જ આપણા મોટા ભાગ્ય બાકી અમેરિકા આવીને પણ ઘણા રડે છે ઘણા રડે છે પેલી અમેરિકાના કોઈ માણસે લખેલી કવિતા છે ખબર છે ને કે અમેરિકા આવ્યા ના ઇન્ડિયાના રહ્યા ના અમેરિકાના રહ્યા રોટલા છોડી ન શક્યા અને પીજાને અપનાવી ન શક્યા ખબર છે ને કવિતા બહુ સરસ પો એમ છે તમે વાંચી હશે કોઈ અમેરિકાના માણસ જ રડતા રડતા લખીએ છે એવું લાગે છે હે બહુ સરસ એક એક એની લાઈન વિચારવા જેવી છે અને વાત સાચી અમેરિકા મળ્યું એ મોટા ભાગ્ય નહીં આ મહારાજ આપણને મળ્યા ને એવા મોટા છો મહારાજ જેવન જાણું છો તે તો મળ્યા છો મુને આજ જીવન જાણું છો આ મહારાજ આપણને મળ્યા એ મોટા ભાગ્ય છે કેવી સુંદર પ્રાર્થના તુમ મિલે સુફલ ભયે અનંત જન્મ હમાર અબ કહો તેમ કીજીએ જૂઠ કહત લગાર લગાર બસ પ્રભુ તમે મળ્યા અમારો જન્મ સુફળ થઈ ગયો અમારું જીવન ધન્ય બની ગયું હવે પ્રભુ અમે ખોટું નથી કેતા હવે તમે જેમ કહેશો એમ જ કરવું છે તમને રાજી કરવા છે આપણે પણ જીવનમાં આટલી જો ગાંઠ વાળી દઈએ ને કેટલું મોટું કામ થઈ જાય શ્રેમત સત્સંગી જીવનમાં દ્વિતીય પ્રકરણમાં શ્રીજી મહારાજે બહુ સરસ આખો પ્રસંગ બહુ લાંબો છે પણ ટૂંકમાં તમને કહું ધર્મ સર્ગ અધર્મ સર્ગ એની વાત કરી અધર્મ અધર્મ સર્ગનો ત્યાગ કરવો સર્ગને જીવનમાં ઉતારવો જોઈએ આ મહારાજે વાત કરી એ પ્રાર્થના કરી પ્રભુ આટલા બધા સદગુણો એને જીવનમાં ઉતારવા હોય તો શું કરવું જોઈએ અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું શ્રદ્ધા નામનો સદગુણ એક જ એવો છે શ્રદ્ધા તું માતા સર્વે શ્રદ્ધા એ માના સ્થાને છે જીવનમાં શ્રદ્ધા આવે ને થોડું સહન કરવાની તૈયારી થોડું જતું કરવાની ભાવના જીવનમાં થોડું સહન કરવાની તૈયારી જો આવી જાય ને તો બધા સદગુણ માણસને મળી શકે શ્રદ્ધા તું માતા સર્વે આપણા આધ્યાત્મિક શાસ્ત્રો રામચરિત માનસ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યા વિના ન પશ્યંતે સિદ્ધા સ્વંત સ્થમેશ્વરમ શ્રદ્ધા એ માના સ્થાને છે વિશ્વાસ એ પિતાના સ્થાને છે શ્રદ્ધા ને વિશ્વાસ ભેગા થાય એટલે નિષ્ઠાનો જન્મ થાય નિશ્ચયનો જન્મ થાય હમણાં થોડા દિવસ પહેલા નિષ્કામ સમયે કથામાં વાત કરી હતી ને મોક્ષનો અંકુર ક્યારે ફૂટે છે સંતોમાં વિશ્વાસ આવે ને ત્યારે આ વિશ્વાસ બોલીએ છીએ આપણે પણ સમજવા જેવી વસ્તુ છે માણસના ચંચળ મનમાં વિશ્વાસ આવવો ને અતિ અઘરી વાત છે અતિ અઘરી વાત છે આપણું માઇક મન આ જગતના માઈક પદાર્થમાં વિશ્વાસી બને છે ટેક્સીનો ડ્રાઈવર ખોટો હોય તો પણ આપણને વિશ્વાસ આવી જાય છે પ્લેનના આતંકવાદી ચડી ગયા હોય બરાબર તો પણ આપણને પ્લેનના પાયલોટમાં વિશ્વાસ આવી જાય છે પ્લેનમાં બેસતા પેલા એક્ઝિટો બતાવી દે આપણને કંઈ થાય તો અમારી જવાબદારી નહીં તો પણ આપણને પ્લેનના પાઇલોટ ઉપર વિશ્વાસ હોય છે ત્યાં કોઈ દી પૂછવા ગયા ભાઈ ઉતારી જ દેશો ને અમને ભાઈ અમે લગ્નમાં જવાના જ પહોંચાડી જ દેશો ને જો ભાઈ ડગમગ હોય તો કહી દો વહેલું અમે ઉતરી જઈએ ક્યારેય પૂછવા ગયા એક સર્જન ડોક્ટર ઓપરેશન કરતા પહેલા સિગ્નેચર કરાવે હસતા હસતા કરી દઈએ છીએ બોલો હસતા હસતા કરી દઈએ છીએ આ દુનિયાના અપૂર્ણ માણસોમાં આપણે પૂર્ણ વિશ્વાસ મૂકીએ છીએ આ દુનિયાના અધૂરા માણસોમાં આપણે પૂરેપૂરો વિશ્વાસ મૂકીએ છીએ આપણી મૂર્ખામી કહેવાય આપણા માઈક મનનું આ પ્રતિબિંબ છે અને એની સામે પૂર્ણ એવા ભગવાનમાં આપણે અપૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ બે દિવસ માળા કરે ને ત્રીજે દિવસે પછી કે મારો સ્ટોર બરાબર ચાલતો નથી સ્વામી પૂર્ણ ભગવાનમાં આપણો અપૂર્ણ વિશ્વાસ છે એટલા માટે આપણને આવો નિશ્ચય આવી નિષ્ઠા જેવી આ ભક્તોને થનેવી નથી થતી અંગ્રેજીના કોઈક લેખકે બહુ સરસ વિશ્વાસ ટ્રસ્ટ ઉપર એક નાની વાર્તા લખી છે કે વિશ્વાસ એટલે શું એક નાના બાળકને એનો પિતા હવામાં આકાશમાં ઊંચે ઉછાળે આમ ફેંકે આકાશમાં છતાં એ બાળક આકાશમાં જાય છતાં હસતો હોય કારણ શું કારણ શું વિશ્વાસ કારણ શું એ બાળકને વિશ્વાસ છે કે આ મારો બાપ છે મને ભલે ઉછાળે મને ભલે ફેંકે પણ એ ગમે તેમ થશે પણ માને મારું અહિત નહીં કરે આ વિશ્વાસ આપણને ભગવાનમાં આવી જાય ને ગુજરાતીના સાહિત્યકારે વાર્તા લખી છે આ વાર્તા તમે સાંભળશો એટલે ઘણું બધું વિશ્વાસ નામનું તત્વ સમજાશે આમ તો આ બધા તત્વને સમજતા વર્ષો કાઢવા પડે એમને ખુરચી ઉપર બેઠા છો બરાબર એક પાયો ડગમગ થાય તો કેવું લાગે પણ બે ડગમગે તો બહુ સરસ નાની વાર્તા થોડા શ્રદ્ધાવાળા ભક્તો બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી યમનોત્રી યાત્રાએ ગયા અમે પણ ગયા છીએ તમે પણ ગયા હશો એમાં યમનોત્રી ડિફિકલ્ટમાં હતા આ બાજુ ઊંચા ઊંચા પર્વતો આ બાજુ ઊંડી ઊંડી ખીણો વચ્ચે સાંકડા રસ્તાઓ ઝાઝી ભીડ ઝાઝા માણસો એમાં ઉતરનારા ચડનારા ઘોડાવાળા પાલખીવાળા બધા જ પ્રકારના માણસો અને એમાં વરસાદ એમાં પવન એમાં વાવાઝોડું અને એક માણસ નો પગ લપસ્યો સ્વામિનારાયણ બૂમ પાડીને સીધે સીધો ઊંડી ખાઈમાં ઉપર જેની જોડે ચાલતા હતા એ બધાને વિશ્વાસ હતો શું કે આ ખાઈમાં પડે એ બોલો એ લોકોએ બધાએ વિચાર્યું કે હવે તો આને શું કરવું આપણે ગંગોત્રીમાં બે વાર ડૂબકી મારીશું એક વાર આપણા વતીથી ને એક વાર આના વતીથી એ લોકો થોડી વાર ઉભા રહ્યા ને પછી ચાલતા થઈ ગયા આ બાજુ આ ઊંડો પડ્યો ઊંડી ખાય એટલી ઊંડી ખાય તમે જોયો છે બરાબર પણ પડતા પડતા એક ઝાડની ડાળ એના હાથમાં આવી ગઈ આંબા ઉપર કેરી લટકે ને એમ ડાળ પકડી લીધી ડાળમાં લટકે હવે ત્યાં તો પેલા પર્વતમાંથી ઝાડ નીકળ્યું હોય ડાળ હાથમાં આવી પણ કરે શું બૂમો પાડે એની બૂમ સાંભળે પણ કોણ કોઈ સાંભળે નહીં હા ઝાડ ઉપર લટકતા લટકતા માણસ એટલો નિરાશ બન્યો એને લાગ્યો હવે મારો અવાજ ભગવાન સિવાય કોઈ સાંભળશે નહીં આરત નાદે ભગવાનને પુકારવા લાગ્યો હૃદયથી ભગવાનને પુકાર્યા એણે નાભીમાંથી નાદ નીકળ્યો અને કહેવાય છે ભગવાને પણ દિવ્ય આકાશવાણીના રૂપમાં જવાબ આપ્યો હે વત્સ તને ઝીલી લેવા માટે મેં બંને હાથ તૈયાર કર્યા છે હમણાં તને ઝીલી લઈશ તેડી લઈશ ઉપાડી લઈશ મારી શરત એટલી છે જે ડાળને તે પકડી છે ને છોડી દે તો તને તેડી બોલો છોડશે તમે ના પાડી આ મનની માનસિકતા જ આપણા મનનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ બધા એક સેકન્ડમાં ના પાડી દીધેરીશભાઈ બોલો નહીં છોડે એવું કહી દીધું કેમ આપણને ભગવાનનો ભરોસો જ્યાં ખરેખર વિશ્વાસ કરવાની જગ્યા છે ત્યાં વિશ્વાસ નથી અને જ્યાં ખરેખર વિશ્વાસ ન કરવો જોઈએ ચાર પ્રશ્ન પૂછવા જોઈએ ચાર વાર તર્ક વિતર્ક કરવો જોઈએ ત્યાં આપણને પૂરેપૂરો વિશ્વાસ છે અપૂર્ણ જગતમાં પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ એવા પરબ્રહ્મમાં અપૂર્ણ વિશ્વાસ કેટલી મોટી ખોટ હરિભક્તો કેવું સરસ મહારાજને કહે છે પ્રભુ આજે અમને મનાઈ ગયું છે હા પડી ગઈ છે નિશ્ચય થઈ ગયો છે તમે ભગવાન છો બાકી આવા સંતો આવી ભક્તિ આવું સંગીત આ બધું ન હોય શકે પ્રભુ આ ભગવાન ખૂબ પ્રાર્થના કરી મહારાજને ખૂબ વિનંતી કરી હે પ્રભુ હવે બસ સંકલ્પ કરીએ છીએ તમે જેમ કહેશો તુમ હિમિલે સુફલ ભયે અનંત જન્મ હમાર તમે મળ્યા અમારા અનંત જન્મો સુફળ થયા ભગવાનમાં થોડો વિશ્વાસ આપણે વધારીએ થોડો વિશ્વાસ વધારી આપણા શરીરમાં જેટલો મહિમા શ્વાસનો છે એટલો જ આધ્યાત્મિક જગતમાં વિશ્વાસનો મહિમા છે બાબુ કાકા શરીરમાં શ્વાસ ખૂટે તો શું થાય દુનિયા એક એક ભાઈને પોતાના સગા બે ભાઈ એક ભાઈને પાંચ લાખ ડોલર આપ્યા ઓછીના અમેરિકાની ઘટના મોટેલ માટે અને બીજા ભાઈને પચીસ હજાર ના આપ્યા પેલો ભાઈ રડતો હતો કેટલા ને ફરિયાદ કરી સંતોને ફરિયાદ કરી સ્વામી પેલા કીધું પેલા સ્વામી પચીસ હજાર નહીં પચીસો વિશ્વાસ આ દુનિયાનું આખું તંત્ર ચાલે છે વિશ્વાસ ને આધારે સત્સંગ અને સંસાર આ બંનેના મૂળ વિશ્વાસ સાથે જોડાયા છે આપણું શરીર એમાં શ્વાસનો જેટલો મહિમા છે સત્સંગમાં વિશ્વાસનો એટલો મહિમા છે બહુ સમજવા જેવો છે વિશ્વાસ વિજય રત્ન સુરીજી એટલી સરસ નાની નાની વાતો લખી છે ભગવાન ઉપર જો વિશ્વાસ બેસી જાય ને ભગવાન ઉપર વિશ્વાસ ભગવાનના સાધુ ઉપર વિશ્વાસ બેસી જાય ને વિજયરત્ન સુરીજીની નાની વાત હું ઘણી વાર કથામાં કહું છું ત્રણ વિશ્વાસ અત્યઘરા છે અત્યઘરા છે આ દુનિયાની બધી વસ્તુમાં આપણને વિશ્વાસ બેસી જાય બોલો મેં કહ્યું ને ટેક્સીના ડ્રાઈવર ઉપર હમણાં બોલો ફોન આવે છે ખબર છે ને બહુ ફોન ચાલે છે માંથી બોલું છું હરીશભાઈ ઉપર ફોન આવ્યો હતો હમણાં મેં યાત્રામાં ગયા કેટલા ઉપર ફોન આવી ગયા આઈઆરએસમાંથી બોલો છું તમારે આટલા પૈસા ભરવા પડશે ક્રેડિટ કાર્ડ આપો નકર પોલીસ પકડવા આવે છે અમેરિકા જેવો દેશ કેટલી સિક્યોરિટી છે કેટલી સેફ્ટી છે તોય લોકો કેવા ગાંડા કહેવાય આઈઆરએસ કે અમેરિકાની કોઈ પણ એજન્સી તમારી સાથે પહેલા લેખિતમાં જ કામ કરે સીધો ફોન કોઈ નથી કરતી એજન્સી પેલા લેખિત નોટિસ મોકલે તોય માણસો ભૂલા પડે છે કોઈ હજાર કોઈ બે હજાર કોઈ ત્રણ હજાર એ આઈઆરએસ ના કૌભાંડો બધા બહુ ચાલે આપણે એક એક ઇન્ડિયન લગભગ અનુભવ કથા સાંભળનારા બધાના અનુભવ છે તે હમણાં ઇલેક્ટ્રિસિટીનું ચાલ્યું છે કે હું ઇલેક્ટ્રિક કંપની કહે છે ને પે બરાબર બોલું છું અને તમારું આટલું બિલ બાકી છે તમારે ભરવું પડશે નકર હમણાં હમણાં ઇલેક્ટ્રિસિટી કાપી નાખીએ છીએ છીએ અમે આવીએ માણસો ડરી જાય હમણાં એક ભાઈ તો પાંચ હજાર પાંચસો ડોલર આપી દીધા બોલો ભલા માણસ અડધો કલાક કાપવા દે ને એને જોવા દેખ શું થાય કાપવા કેમ આવે છે થોડો તો ટેસ્ટ કરો બરાબર હમણાં એક ફોરડામાં એક ભાઈ મળ્યા એને ત્રણ હજાર ત્રણસો આપી દીધા બોલો આપણને થાયા દુનિયાના ખોટા માણસમાં આપણે કેવો વિશ્વાસ કરી દઈએ છીએ ઇલેક્ટ્રિસિટી કાપશે તો શું બગડશે આપણું ક્યો ને શું બગડશે કશું બગડવાનું બે કલાક પછી હીટર પાછું ચાલુ થઈ જશે આપણને એમ લાગે ખોટા માણસમાં આપણને હાચો વિશ્વાસ છે અને હાચા ભગવાનમાં ખોટો વિશ્વાસ છે ખોટો એટલે નબળો વિશ્વાસ છે ત્યાં ખરેખર સાચો વિશ્વાસ જોઈએ એટલા માટે ત્રણ જગ્યાએ એક આત્મા ઉપર એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ આવવો આ અઘરામઘરી જેને સેલ્ફ કોન્ફિડન્સ કહેવામાં આવે છે આ કોન્ફિડન્સ હોય તો જગતના એટલા બધા કાર્ય માણસ કરી શકે છે કહેવાય છે સો માણસમાં એક જ માણસ કોન્ફિડન્સ વાળો હોય બાકી નવ્વાણું માણસને એક બે ને ત્રણ વાર પૂછો એટલે ઢીલા પડી જાય બહુ જબરજસ્ત વસ્તુ છે સમજવા જેવી સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ આત્મા ઉપર વિશ્વાસ એના કરતાં વધારે અઘરી બાબત છે ભગવાનના એકાંતિક સત્પુરુષો ઉપર વિશ્વાસ અને એના કરતાં અઘરી બાબત છે ભગવાન ઉપર વિશ્વાસ આ ત્રણ વિશ્વાસ મેળવવા અતિ અઘરા છે પોતાની જાત ઉપરનો વિશ્વાસ મોટા એકાંતિક સત્પુરુષના વચનમાં વિશ્વાસ અને ભગવાનની ભગવાનના અસ્તિત્વમાં વિશ્વાસ કણ કણમાં મહારાજ છે બોલીએ છીએ આપણો અનુભવ થાય મામા એવો બોલો કૂતરો પાછળ પડે તો ઉભા રે મારો હરી બેઠો છે અહીંયા અખંડાનંદ સ્વામી ચાલ્યા જતા સામે ચાર વાઘ મળ્યા ખબર છે ને સ્વામી ત્યાં બેસી ગયા પદ્માસન લગાવીને કેમ કે મહારાજને મારવા છે તો આપણે મદદ કરીએ વાઘ રૂપે મહારાજ આવે છે ને અમે મર્યા પછી આ શરીર કોઈને કામ નથી લાગવાનું તો વાઘને કામ લાગે સારું જ કહેવાય ને બોલો આને શું કહેવાય કોના ઉપર બોલો આપણે આપણે સામેથી વાઘ આવે તો શું થાય પ્રશ્ન બાબુ નામદેવજી મહારાજ ની વાત છે ને કૂતરું એક આપણે એકનાથજી મહારાજની નામદેવજી નામ થોડું ભૂલાય છે મતલબ કે નામદેવજીની જ મહારાષ્ટ્રના કૂતરું રોટલી લઈને ભાગ્યું તેની પાછળ દોડ્યા કે મારો વિઠ્ઠલ છે આ કૂતરાના રૂપમાં જ ઘી લઈને દોડ્યા આપણે પણ દોડીએ પણ લાકડી લઈને ઘી લઈને દોડ્યા હે વિઠ્ઠલ ઉભો રે હે વિઠ્ઠલ ઉભો રે તે રોટલી લીધી પણ કોરી છે ચોપડી આપું લો આ સમજાઈ જાય ને બહુ મોટી વસ્તુ છે બધા પ્રશ્નના જવાબ ઓટોમેટિક મળી જાય ઘરમાં ઝઘડો થાય જ નહીં આને કોઈ દિવસ આવો માણસ હોય ને ઘરમાં ઝઘડો થાય જ નહીં કોઈ જગ્યાએ ઝઘડો ના થાય આ નથી સમજાણ એટલે કરે એ સિંહથી ના ડરે પત્નીથી ડરે પછી ડરે પછી પછી કોઈથી ના ડરે એને જે બોલવું બોલ્યા કરે ભલે માણસ બરાબર પછી ઝઘડો જ ન થાય કેવી સરસ પ્રાર્થના કરી પ્રભુ આજે એમને વિશ્વાસ બેસી ગયો તુમ હિ મિલે સુફલ ભયે અનંત જન્મ કહો કીજીએ કહત હમા હવે આપ કહેશો એમ કરીશું ત્યારે ધર્મકુમાર શ્રીહરિએ બધા દરબારોને કહ્યું તમારે પોતાના કુટુંબ પરિવારની જેમ સંતો ઉપર પ્રેમ રાખવો પોતાના કુટુંબીની જેમ સંતો પર પ્રેમ રાખવામાં અપાર ફળ રહ્યું છે તમે જેમ સગાવાલાની ચાહો છો ને એમ તમે સંતોને ચાહજો આપણા લોયાધામ પરિવારમાં દેખાય બધા ભક્તોના જીવનમાં આવે દેખાય સંતો આવે ને એના સગા સંબંધી આવ્યા હોય ને એના કરતા પણ સવાયો પ્રેમ દેખાય પોતાના કુટુંબીની જેમ સંતો ઉપર પ્રેમ રાખવામાં અપાર ફળ રહ્યું છે બુદ્ધિવાળાને તેની ખબર પડે છે મૂઢ માણસને લગાર પણ તેની ખબર પડતી નથી તે તો કોટી કલ્પ સુધી દુઃખ સહન કરે છે દરબાર કાયાભાઈ અને જૂનાભાઈ બંને અને તેમના ભાઈઓ જે બીજા હતા તે બધા સોનાના થાળમાં ઘણી જાતની પૂજાની સામગ્રી ભરીને લઈ આવ્યા દેવતાઓના વાજિંત્રના જેવા વિલાયતી વાજિંત્ર બધા વાગવા લાગ્યા એ સાંભળીને ગામના લોકો બધા દોડીને આવ્યા દરબારો શ્રીહરિની પૂજા કેવી કરે છે તે જોવાના ભાવથી આવેલા લોકોની ત્યાં ભીડ થઈ ગઈ દરબાર ઘણા જ અનુરાગ પૂર્ણ ભાવથી શ્રીહરિની પૂજા કરવા લાગ્યા પહેલા લોટામાં દૂધ લાવ્યા દૂધ વડે પ્રેમથી શ્રીહરિના ચરણ ધોયા આ કથા આપણે સાંભળીએ છીએ જીવનમાં કથા સાંભળવાની નથી ઉતારવાની પણ છે આપણા ઘરે મહારાજ પધારે ગુરુજી પધારે સંતો પધારે આપણને તેનાથી વિધિ પ્રમાણે ચરણની પૂજા કરી સોનેરી સુરવાળ પહેરાવ્યો તેમાં સોનેરી નાડી પણ ઘણી સોહામણી હતી પછી વિચિત્ર ભાતો વાળો સોનેરી જામો પહેરાવ્યો ઝાંજર સાંકડા કડા પહોંચી બાજુબંધ વેઢ વીટીઓ બધું સોનાનું અને જળાવ હતું તે બધું દરબાર કાયાભાઈએ પહેરાવ્યું સજાભાઈ અને જેઠીભાઈ તેમની પૂજા આમાં આવી ગઈ હવે જૂનાભાઈએ જે પૂજા કરી તેનું વર્ણન કહું વિચિત્ર પ્રકારની સોનેરી સોહામણી પાઘ શ્રીહરિને બંધાવી સિરપેચ નંગજડિત કલગી પણ તેમાં હતી પાઘની બાંધણી ઘણી સુશોભિત હતી મોતીના સુંદર સરસ તોરા પાઘમાં લટકાવ્યા નંગ જળિત કુંડળ કાનોમાં પહેરાવ્યા ધર્મપુત્ર શ્રીહરિને અનુપમ નીલા આસમાની રંગની બુટ્ટાદાર જરિયાની સાલ ઉઠાડી તેની શોભાનો કોઈ પાર રહ્યો નહીં સોનેરી ચંદનહાર દસ શેર વાળો કેટલો મોટો થાય ચંદન સોનેરી હાર દસિ શેર દાર સોનેરી ચંદનહાર દસ શેર વાળો જેમાં ભવ્ય સુવર્ણની ગાંઠો હતી તે સુંદર હાર કંઠમાં પહેરાવ્યો ઘણો ચમકતો સુંદર મોતીનો હાર અપાર હેતથી પહેરાવ્યો તેમજ હાથમાં મોતીની છડી આપી સુગંધી કેસર ચંદન શ્રીહરીના લાટમાં ચર્ચ્યું તેમાં કુમકુમનો ચાંદલો કર્યો ચરણોમાં પણ ચંદનનો લેપ કર્યો દરબાર કાયા લીધા જેટલો કાયાભાઈનો પોતાનો પરિવાર કહેવાતો હતો તે સહુના હાથે પૂજા કરાવી ઘરમાં જેટલા મનુષ્ય હતા તેમાં કોઈ પૂજા કર્યા વિના રહ્યા નહીં દરેક ભક્તોએ પૂજાનો લાભ લીધો આવી પૂજા કદાચ કોઈ કરી નહીં હોય શ્રીહરિએ પોતાના ચરણ પગલાં પાડી દીધા પછી તેમણે પ્રેમથી ભાવ વિભોર થઈને કપૂરથી આરતી કરી કંઠ થઈ સ્તુતિ કરી તે સમયે બધા સંતોની પૂજા કરી બ્રહ્મચારી આદિને પણ સંભાળીને તેમની પૂજા કરી શ્રદ્ધાપૂર્વક સહુને વસ્ત્રો ઓઢાડ્યા તે પછી વિપ્રોની પૂજા કરાવી બધા જ દરબારોની પણ પૂજા કરી મહારાજની અને સંતોની ભક્તોની બધાની કરી ખૂબ જ આનંદનું વાતાવરણ થઈ ગયું સંધ્યા સમયે થયો કેટલીક મસાલો પ્રગટાવી બુદ્ધિમાન સંતો જયદેવ જયદેવ બોલીને આરતી ગાવા લાગ્યા શ્રીહરી ધૂન બોલવા લાગ્યા શ્રીહરીએ પોતાના સ્વરૂપમાં અનંત શોભા ધારણ કરી શ્રીહરિના હાથના લટકા જોઈને બધા લોકો તે વેળાએ પ્રેમ મગ્ન થઈ ગયા જેના હૃદયમાં પ્રેમનો પ્રવાહ વહ્યો તેને તુરંત સમાધિ થઈ ગઈ અનેક હરિભક્તોને અને સંતોને સમાધિ થઈ હરિજન સંતે કો સમાધિ હોઈ અનતા હરિકી છાતા કર અલૌકિક બાત બનંત હરિભક્તોને સંતોને સમાધિ થઈ શ્રીહરીની ઈચ્છાથી જ આવી અલૌકિક ઘટનાઓ બનતી હતી મહારાજાદી રાજ શ્રીહરીનો અદ્ભુત પ્રતાપ છે તેનું મુખથી વર્ણન થઈ શકતું નથી શિવ બ્રહ્માદિક શેષ પણ તેના પારને પામી શકતા નથી ભેંસજાળના દરબારોએ સમાધિ જોઈ તેઓ તેને સાચી કહેવા લાગ્યા આ વાત ખોટી હોય જ ન શકે કેમ જે આ સમાધિની વાત કંઈ એક બેને નથી અનેક લોકોના અનુભવની વાત છે મહારાજે આ બહુ મોટું પ્રકરણ ચલાવેલું ચપટીમાં કલ્યાણ કરવું હતું તુરંત જીવને બ્રહ્મરૂપ કરવો હતો એ તો જ થાય ભગવાનમાં પ્રતીતિ બેસે ભગવાનની મૂર્તિમાં વિશ્વાસ અને નિષ્ઠા થાય અને આવું ઐશ્વર્ય બતાવે ચમત્કાર વિના નમસ્કાર ન થાય દરબારોને હા પડી ગઈ સમાધિમાં વિશ્વાસ બેસી ગયો એટલે સમાધિના કરાવનારા ભગવાનમાં પણ વિશ્વાસ આવી ગયો કાર્યને કારણનો સંબંધ એક સાથે જ છે કાર્યમાં વિશ્વાસ આવે એટલે કારણમાં વિશ્વાસ ઓટોમેટિક આવી જ જાય અને કારણમાં વિશ્વાસ હોય તો કાર્યનો વિશ્વાસ પણ આવી જાય ફરીને દરબારોને તે વાતની દ્રઢતા કરાવવા શ્રીહરીએ જેને સમાધિ થઈ હતી તેની આંખોએ કપડું બંધાવી દીધું પછી શ્રીહરિએ હાથની શાન કરી તે વખતે તેમને જગાડ્યા હતા હવે આગળની વાત કાલે સાં સોમવારે સાંભળીશું કાલે તો શુક્રવાર છે ગુરુજીની અમૃતવાણીનો લાભ લઈશું શનિવારે આપણે રેગ્યુલર સભા કરીશું સંડે આપણે અંગ્રેજીની કથા વાર્તાનો સોમવારે આગળની કથા એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં સંતોએ કીર્તન ગાયા દરબારોએ શ્રીહરિની પૂજા કરી અને સમાધિ થઈ એ નામે સિત્તેરમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની